बदलते वक्त में भी नई नई मिठाइयों के बीच नान खटाई ने अपनी पहचान कायम रखी है। दिवाली का त्योहार नजदीक है और दिवाली में मिठाइयां खाने की परंपरा तो है ही, लेकिन मिठाइयों के साथ साथ नई नई वैरायटी की नान खटाई भी बेहद पसंद की जाती है। तरह तरह की मिठाइयों के बीच नान खटाई ने आज भी छोटे बच्चों से लेकर बुजुर्गों तक में अपनी विशेष जगह बनाकर रखी है। सूरत के दोटीवाला बेकर्स वैसे तो ब्रेड, बिस्किट, केक, पेस्ट्री बनाने के लिए फेमस है, लेकिन उनकी नान खटाई लोग बेहद पसंद करते हैं। यहाँ पाव से नान खटाई बनाने का सफर तो बेहद दिलचस्प है ही, उतना ही दिलचस्प है नान खटाई बनाने का तरीका। જ્યારે ડચ લોક સુરતમાં વેપાર કરવા માટે આવેલા હતા તે સમયે એ લોકોએ બેકરી સેટઅપ કરેલી હતી ને એ લોકોને ડચ પોપ્યુલેશન જે અહીંયા હતું તે લોકોને માટે બ્રેડ બનાવવા માટે એક બેકરી વેરહાઉસ તરીકે સ્ટાર્ટ કરવામાં આવેલી હતી જે અહીંયા આવેલા ડચ રોડની ઉપર સ્થિત હતી જ્યાં અત્યારે નાનપુરા પોસ્ટ ઓફિસ નું ઓફિસ, સેલ્સ ટેક્સની ઓફિસ છે એ પ્રિમાઇસિસમાં હતી। 1861માં શરૂ થયેલી એમ સમજો ને કે 163 વર્ષ જૂની આ બેકરી છે। અમારા બાપદાદા એ બેકરીની અંદર સાથે કામ કરતા હતા ડચ લોકોની સાથે। હવે ડચ લોકો જ્યારે એમનું અહીંયાથી જવાનું થયું ને એ લોકો એ બેકરી ને જે ભઠ્ઠી ને જે બધું હતું તે અમારા બાપદાદાને સોંપી ગયેલા હતા ને ત્યારથી અમારા બાપદાદાએ આ બેકરીનું સંચાલન કરેલું છે। તે વખત તે જમાનામાં સૌથી પહેલા તો બ્રેડ બનતું હતું, બ્રેડ પછી ટોસ્ટ બનતા થયા, પછી ઈરાની સાદા, પછી છતાં ફરમાસુ બિસ્કિટ એટલે માખણિયા જે કહેવાય તે, ત્યારબાદ નાન ખટાઈ, એમ ધીરે ધીરે કરીને જે 6 પેઢીઓએ આ બેકરી સાચવી છે તે લોકોએ બધાએ પોતાનું યોગદાન આ બેકરીના ઉદ્ધારમાં અને સંચાલનમાં આપેલું છે। બધાએ આઈટમ્સો બી વધારી છે અને બધાએ છે તે નવી ટેકનોલોજી પણ લાવવાની કોશિશને, નવી ટેકનોલોજી લાવીને આપણી જે જૂના ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ છે એને નવી ટેકનોલોજી સાથે કેવી રીતના એડાપ્ટ કરવાનું તે આપણા અમારા બાપદાદાઓને બધાએ કરેલું છે। હાજી અમારો માલ ફોરેન જાય છે ને ઘણા કન્ટ્રીઝોમાં અમારો માલ જાય, સુરતની બહાર બી, અમદાવાદ છે, બરોડા છે, મુંબઈ છે, કલકત્તા છે, ઘણી બધા ઓલ ઓવર ઇન્ડિયા અમે લોકો અહીંયા સુરતથી જ અમે લોકો પાર્સલ્સ મોકલીએ છીએ। તો કે નાન ખટાઈ એ સૌથી પહેલા અમારી બેકરીમાં શરૂઆત થયેલી, ત્યારબાદ બધી બેકરીઓએ ધીરે ધીરે કરીને જે અમારા માણસો હતા અને એ લોકો જેમ જેમ શીખતા ગયા તેમ તેમ બીજી બધી બેકરીમાં બી તે લોકો કામ કરવા ગયા અને ત્યાં બધી આ આઈટમ્સો શીખવતા ગયા।